રાજ્યભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેવામાં રાજકોટમાં કોરોનાના કારણે વધુ 10 વ્યક્તિના મોત થયા છે। 9 દર્દીઓના સિવિલમાં તો અન્ય 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે। 10 દર્દીઓ પૈકી 5 દર્દીઓ રાજકોટ શહેરના વતની છે, 1 સુરેન્દ્રનગરના, વઢવાણ અને ગોંડલના, 2 જસદણના, 1 દર્દીનું મોત થયું છે અને આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, એક તરફ સંક્રમણ અને મોતનો આંકડો વધી રહ્યો છે, આથી રાજકોટમાં ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવવાની છે, તેવામાં હવે તંત્રએ સતર્કતા જરૂરી છે, કારણ કે રાજકોટમાં પણ સ્થિતિ ગંભીર। પણ શિવાની, રાજકોટમાં સ્થિતિ ગંભીર થતી જોવા મળી રહી છે, કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓનો મોતનો આંક વધી રહ્યો છે। આજે પણ રાજકોટમાં કુલ 10 જેટલા દર્દીઓના મોત થયા છે, જેમાંથી 9 દર્દીઓ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યારે 1 દર્દી છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને જ્યાં તેમનું મોત નિપજ્યું છે। જે 10 દર્દીઓના મોત થયા છે તેમાં 5 દર્દીઓ છે તે રાજકોટ શહેરના રહેવાસી છે, 2 દર્દીઓ છે તે ગોંડલના રહેવાસી છે, જ્યારે 1 દર્દી છે તે જસદણ નો રહેવાસી છે, સાથે સાથે સુરેન્દ્રનગરના, વઢવાણના પણ 1 દર્દીનું મોત નિપજ્યું છે। જે રીતે મૃત્યુ આંક વધી રહ્યું છે તે તંત્ર માટે જરૂરથી ચિંતાનો વિષય છે। જોકે જે ટેસ્ટિંગ ડબલ કરવાની જે વાત હતી તે વાત સામે આંકડાની માયાજાળ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આરોગ્ય તંત્ર છે તે શંકાના ઘેરામાં છે, કારણ કે મુખ્યપ્રધાન દ્વારા સૂચના આપવા છતાં પણ ગઈકાલે આ ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરવામાં આવી ન હતી, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। હવે જે મૃત્યુઆંક વધી રહ્યો છે તે જરૂરથી ચિંતાનો વિષય છે અને તેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રણનીતિ કરવી એટલી જ જરૂરી છે। જી બિલકુલ મોહિત, તો અત્યારે તો રાજકોટમાં પરિસ્થિતિ બગડી રહી છે, સીએમ રૂપાણી